સૌરાષ્ટ્રના લીંબડી ખાતે સનાતન ધર્મના સાધુ સંતોની બેઠક યોજાઈ. આ બેઠકમાં સાધુ સંતોનો હુંકાર, આગામી સમયમાં સનાતન ધર્મના કોઈપણ દેવી દેવતાઓનું અપમાન સહન કરવામાં આવશે નહીં. આ બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા વારંવાર થતા દેવી દેવતાઓના અપમાન મુદ્દે ભવિષ્યની રણનીતિ ઘડાઈ. સંતોની ભૂમિમાં 14થી વધારે મહત્વના ઠરાવ પર ચર્ચા કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે સાળંગપુરના વિચિત્રોને લઈને સંત અને સનાતન સમાધિ સાથે વિવિધ હિન્દુ સંગઠનોમાં પણ આક્રોશ ફેલાયો છે. ત્યારે લીંબડી ખાતે નિંબાર્ક પીઠ દ્વારા આયોજિત ચિંતન બેઠકમાં મહત્વનો ઠરાવ પસાર કરી ચર્ચા કરવામાં આવી. નિંબાર્ક પીઠ દ્વારા આયોજિત બેઠકમાં ગુજરાતના સંતો હવે નિર્ણાયક મૂળમાં જોવા મળ્યા. આ બેઠકમાં ચર્ચામાં લેવાયેલ નિર્ણયના કેટલાક મુદ્દાઓ સહજાનંદ સ્વામી નામની આગળ સર્વોપરી શબ્દ લગાવેલ નહીં. ભારત સરકાર સનાતન ધર્મ સહિતનું સાહિત્યનો દુરુપયોગ કરનાર વિરુદ્ધ સજાની જોગવાઈનું એલાન કરવું. સનાતન ધર્મના સંતો પોતાની કાયદાકીય લડાઈ માટે ડોક્ટર વસંત પટેલને જવાબદારી સોંપાય છે. સમગ્ર સનાતન ધર્મને બચાવવા માટે સનાતન ધર્મ સંરક્ષણ સમિતિની રચના કરવામાં આવશે, જેમાં સમગ્ર ગુજરાતમાં સંતોની નિમણૂક કરવામાં આવશે. તેમજ આગામી બેઠક જૂનાગઢ ખાતે યોજાશે, જેમાં અલગ અલગ સમિતિઓની રચના થશે. જે સમિતિઓના નિર્ણય સર્વે સનાતન ધર્મપ્રેમીઓને માન્ય રહેશે. ત્યારબાદ ઉપસ્થિત સૌ સંતોએ સંકલ્પ કર્યો હતો કે હવે પછી સનાતન ધર્મના કોઈપણ કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓને આમંત્રણ પાઠવવામાં નહીં આવે અને સનાતન ધર્મના કોઈપણ સાધુ સંતો સ્વામિનારાયણના સંપ્રદાયના કાર્યક્રમમાં ઉપસ્થિત નહીં રહે અને સ્વામિનારાયણ સંપ્રદાયનો આ તકે બહિષ્કાર કરવાનો સંપૂર્ણ સંકલ્પ કરવામાં આવ્યો. આમ આશરે 14 વિવિધ ઠરાવ પર ચર્ચા કરવામાં આવી. આ તકે મોટી સંખ્યામાં દેશભરમાંથી તથા સૌરાષ્ટ્ર ગુજરાત સહિત વિવિધ સ્થળોએથી મોટી સંખ્યામાં સનાતન ધર્મના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા. ત્યારે લીંબડી નિંબાર્ક પીઠના મહંત લાલદાસ બાપુ દ્વારા સૌ સાધુ સંતોને ખૂબ જ ભાવથી આવકાર્યા હતા અને આગામી સમયમાં કેવી રીતેની રણનીતિ ઘડવી તેની ચર્ચા કરવામાં આવી. લીંબડી છોટા કાશી ગણાય ત્યારે સંતો મહંતો અને મહામંડલેશ્વરના ભવ્ય અને દિવ્ય દર્શન થયા હતા. બ્યુરો રિપોર્ટ, વલ્લભભાઈ રાઠોડ, લીંબડી. શરૂઆત સાણંદ કે થઈ, આ તો બીજી મીટિંગ અને સાણંદ ની અંદર જે નિર્ણયો લેવાયા હતા 12 વર્ષે, તે નિર્ણયોને બહારી આપી અને સાથે સાથે એની ઉપર વધારાના નિર્ણયો આવે, સાથે સાથે સાણંદમાં પણ પ્રતિજ્ઞા લેવાઈ હતી કે સામાજિક બહિષ્કાર કરવામાં આવે. કલ્યાણ સંપ્રદાયનું કેવી રીતે સામાજિક બહિષ્કારની શપથ બધાએ અહીં પર લીધા. સમગ્ર કયા સનાતન ધર્મના સંતાનો આ શપથને માનશે એવું નક્કી કરવામાં આવ્યું છે. બીજી એક વાત એવી છે કે સર્વોપરી સ્વામિનારાયણ એવી જે છાપ છે સર્જાતી, એ બધી છાપો ખુશી કાઢવાની, કોઈ સર્વોપરી હોય નહીં, સર્વોપરી મહાદેવ સિવાય કોઈ નથી. અને બીજું બે કમિટી નક્કી કરવાની વાત આવી છે, તે મીટર બહુ ગલ્લે કમિટી તૈયાર કરી છું અને તે કમિટીમાં જ્યાં જ્યાં ભૂલ થઈ છે તે કમિટી એ સત્ય શોધ કરશે, એ તપાસ કરતી રહેશે. તમે સમજી શકો છો કે ખાલી સ્વામિનારાયણ કરે છે એવું નથી, બીજા ધર્મના લોકો તો નથી જ કરતા, પણ ધર્મના ચોલા હેઠળ તમે સાંભળ્યું હોય અખંડ અખંડ અનંત વિભૂષી બ્રહ્માંડ નરેશ એવું એવું પ્રકાર એવું એક જગ્યાએ બોલાય છે શિરડીમાં, એ ચાંદ મિયાને ત્યાં પણ આવું બોલતું બંધ થાય. એવી દરેક લડાઈમાં આવી કે જે સનાતન ધર્મને હાનિ કરતી હોય, એ દરેક વાતો ઉપર બધા જ સંપ્રદાયના સંતો એક અવાજે એક સાથે ઉભા થાય.